વિછીયા તાલુકાના કોટડા ગામના એક ગોહિલ પરિવારના હિતેશ અશોક ગોહિલે જસદણ ગઢડિયા રોડ પર લોખંડ બનાવવાનું કારખાનું ચલાવતો હતો અને હિતેશને રૂપિયાની ખૂબ જ જરૂર હતી. સમયસર લોન નહીં મળતા વ્યાજખોરો પાસેથી 1.5 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા અને 1 લાખ રૂપિયા પાછળ દરરોજનું 5,000 રૂપિયા વ્યાજ વ્યાજખોરોને ચૂકવતો હતો અને 50 લાખ જેટલા ચૂકવ્યા હતા. છતાં પણ વ્યાજખોરો અવારનવાર રૂપિયાની ઉઘરાણી કરતા હતા, ફોન કરીને ધાક ધમકી પણ આપતા હતા તેવું હિતેશ ગોહિલે મીડિયાને જણાવ્યું હતું. હિતેશ ગોહિલે જણાવ્યું કે જે વ્યાજખોરોએ મારું અપહરણ કર્યું હતું અને વ્યાજખોરોનું દરરોજ રૂપિયા વધારે દબાણ કરતા હતા અને તને અને તારા આખા પરિવારને જાનથી મારી નાખીશ, મારા રૂપિયા આપી દેજે તેવું કહેવામાં આવતું હતું. 2 દિવસ અગાઉ હિતેશના પિતા અશોકભાઈના મોટા ભાઈ ગોરધનભાઈને સાંજના 7 વાગ્યાની આજુબાજુના સમયમાં અજાણ્યા લોકોએ જીવલેણ હુમલો કરી બંને પગ ભાંગી નાખ્યા અને ગોરધનભાઈ હાલ બોટાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. વ્યાજખોરોએ પુત્ર હિતેશના માતા પિતાને મારવા માટે મજબૂર કરી દીધા. અંતે હિતેશના પિતા અશોકભાઈ અને તેમના પત્ની શોભબેન બંને જણા પોતાની વાડીએ બપોરના 3 વાગ્યાની આજુબાજુ અનાજમાં નાખવાની દવા પી ગયા અને તેના મિત્ર વિનુભાઈ નાનુભાઈ રાજપરાને ફોન કરીને કોટડા ગામમાં તેના પરિવારના લોકોને જાણ કરી દેવા માટે ફોન કર્યો હતો. અમે બંનેએ ઝેરી દવા પી લીધી છે એમ જાણ કરી દેજો. વિનુભાઈ રાજપરા દ્વારા તાત્કાલિક આજુબાજુના લોકોને જાણ કરી 108 દ્વારા વિછીયા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને વધુ સારવાર માટે ત્યાંથી જસદણ ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા, જેમાં સારવાર દરમિયાન અશોકભાઈનું મોત થયું હતું, જ્યારે શોભબેનની હાલત ગંભીર છે. હિતેશ ગોહિલને પરિવાર પર દુઃખનું આપ ફાટી પાડ્યું છે અને મૃતક અશોકભાઈ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટ પોલીસે કબજે લીધી હતી અને તેમાં 7 વ્યાજખોરોના નામ લખ્યા હતા. ત્યારે હિતેશ ગોહિલ દ્વારા વ્યાજખોરો સામે વિછીયા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા 7 જેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વિછીયા પોલીસ સ્ટેશનના PSI ઇન્દ્રજીત સરવૈયા તપાસ ચલાવી રહ્યા છે. જસદણ મારે સુરજપુર રોડ ઉપર બોખણની ફેક્ટરી હતી એની મેં લોન મેકલી હતી પણ લોન પૂરીપૂરી ન થઈ એના કારણે મારી બધી વસ્તુ અટકી ગઈ. સારા લોકોના પાસે મેં વ્યાજભાવી લીધેલું હતું અને એમાં ખાસ કરીને દેવુભાઈ ભીમજીભાઈ ખાંભલા બ્રાહ્મણીના છે. કેટલા રૂપિયા લીધા હતા એમની પાસે? મેં 1.5 કરોડ રૂપિયા લીધેલા છે અને 50 લાખ જેવું વ્યાજ મેં રિટર્ન બી આપી દીધેલું છે અને ડેલી પછી હું એને ટાઈમે પૈસા ન આપી શક્યો અને ડેલી 1 લાખ રૂપિયા 5,000 રૂપિયા મને આપો એ રીતે એ લોકો વ્યાજ ચઢાવ્યું. અને બીજા સર નવગણભાઈ મોરી કાનિયાના ઉર્ફે રામભાઈનું નામ છે, બીજા સહદેવભાઈ રબારી રવાણીયાના છે અને બીજો હસાભાઈ સરપંચ લાખાવડના છે, રામભાઈ હીરા સર જે સોટેલાની બાજુમાં કમાયું એમની પાસેથી લીધેલા હતા અને એક આપણે ગોરાભાઈ હાથકડા જેમનું ગામ છે હાથસણે અને એમનો ભાઈ જે એમનો ભાઈ છે માત્રાભાઈ એમની પાસેથી મેં પેમેન્ટ લીધેલું હતું અને એ લોકો ડેલી 1 લાખ રૂપિયા ભાઈ 5,000 રૂપિયા 4,000 રૂપિયા અલગ અલગ પ્રકારનું વ્યાજ લેતા હતા. શું લોકો શું ધમકી આવું આપતા હતા? શું પૈસા લેવા માટે શું તમને પરત લેવા માટે શું ધમકીઓ આપતા હતા? પરત લેવા માટે મને મારી નાખવાની ધમકી આપતા હતા. મને મારે હું તને પછી મારીશ, પહેલાં હું તારા ખાનદાનને પહેલાં મારી નાખીશ એક પછી એકને, હું મારે થોડું પ્રેશર વધારી કે પહેલાં હું તારા મા બાપને મારીશ. એટલે મેં મારા મા બાપને ફોન કર્યો, મારા પાછળ થોડું ટેન્શન જેવું છે તો તમે થોડોક દિવસ બહાર વિયા જાઓ. તો કે કાંઈ વાંધો નહીં, એ 2-3 દિવસ બહાર ગયા તો પાછળથી 5-7 દિવસ પહેલાંનો બનાવ મારા મૂળ બાપુ જે આ વાતથી કાંઈ જાણ બી નતા અને જે એમના 2 દીકરા છે એ લોકોને ભાઈ કાંઈ ખબર બી નથી અને મારા મોટબાપુને 2 હાથ અને 2 પગ ઉપર ફ્રેક્ચર કરી નાખેલા છે અને હાલ એ અત્યારે એડમિટ છે અત્યારે. અને પછી કે તારા મોટબાપુ માર્યા છે, હવે જે તારા ભાઈને તારા બંને ભાઈ પર ઇજા કરશું. જે પછી વ્યાજખોરોના ત્રાસથી તમારા પિતાએ જે ઝેરી દવા પી અને આત્મવિલોપન કર્યું છે, મજબૂર કર્યા છે જે વ્યાજખોરોએ, એ તમને ક્યારે ખ્યાલ જાણ પડી? એ મને આજ સાંજે મને ખબર પડી કે આજે ગઈ રાત્રે એ તમારા મમ્મી પપ્પાએ ઝેરી દવા પી અને આ રીતે વસ્તુ બના કરેલો છે એ લોકોએ. એટલે આ લોકોના ત્રાસથી એટલો એનો એ લોકોનો ત્રાસ હતો કે એના કારણે આને મજબૂર કરી દીધા મરવા માટે કે તમે મરી જાવ. તમારું અપહરણ પણ થયેલું હતું? ક્યારે અપહરણ થયું હતું? જ્યારે હું બહાર ફરાર કોની અપહરણ કર્યું હતું? એ અપહરણ મારું દેવુભાઈ ભીમજીભાઈ ખાંભલાએ કર્યું હતું. અને જે પપ્પાએ જે ઝેરી દવા પી હતી એ ક્યાં પી હતી? એ અમારા ગામમાં એક વાડી વિસ્તાર છે ત્યાં જઈને અમારે એ લોકોએ ઝેરી દવા બને મારા મમ્મી અને મારા પપ્પાએ બને ઝેરી દવા પીધી. એક પરિવાર ઉપર કેટલા લોકો ઉપર હું આ લોકોનો ત્રાસ હતો? એક પરિવાર ઉપર આ લોકો 10-5 થી 10 જણા હતા
કે સ્ટેપ બાય સ્ટેપ તારા પરિવારના અકાઉન્ટમાં પૂરું કરી દઈશું, તારા મોટબાપુના હાથ ને પગ ભાંગી નાખ્યા છે, હવે તારા ભાઈને મારશું, પછી તારા મમ્મી પાસે જડશે તો એને મારશું, છેલ્લા તને ગોતીને તને બી મારી નાખશું, એ લોકો મારી નાખવાની ધમકી આપતા હતા. આ લોકો ફોન દ્વારા ફોન કરતા હતા? હા ફોન કરતા હતા, અને એના બધા રેકોર્ડિંગ બી મારી પાસે છે, કેટલું કેટલું વ્યાજ લેતા હતા, કઈ કરીને વ્યાજ લેતા એ બધા રેકોર્ડિંગ બી મારી પાસે છે. અને કોઈ તમારો કંઈ કબજો તમારી પાસેથી કંઈ માલ મિલકત પડાવી લીધી છે? મારી લોખંડની ફેક્ટરી છે ગઢડિયા શિવરાજપુર રોડ ઉપર, મેં એક મારા દોસ્તને ખાલી એક ભરોસા ઉપર એને ખાલી મેં લખાણ કરી આપ્યું હતું, ફેક્ટરી આખી મારી છે, એના બધે ટોટલ મારી પાસે લખાણ બખાણ બધી વસ્તુ અત્યારે પડેલ છે, અને એ લોકોએ હું અહીંયા હાજર નહોતો અને એમની પાસેથી મારી ફેક્ટરીનું ટોટલ લખાણ કરી અને અત્યારે મારી ફેક્ટરી ઉપર આ લોકોએ કબજો કર્યો છે. ફેક્ટરી સિવાય બીજી તમારી કોઈ વસ્તુ લઈ ગયા હોય એવું કંઈ? ના, ફેક્ટરી સિવાય મારી એક સ્વીફ ગાડી હતી 97 EC 003 ME 97 EC, અને એ ગાડી લઈ ગયેલા હું જ્યારે મારું ઓપન દેવા ગયું ત્યારે એમના દોસ્ત રામભાઈ મારી એ ગાડી લઈ ગયેલ છે, રામભાઈ કાનીયાળ નવગણભાઈ મોર્ય. તો વિચ્છે પોલીસ સ્ટેશનમાં શું વિશે ફરિયાદ નોંધાવવાની? વિચ્છે પોલીસ સ્ટેશન ફરિયાદ મેં નોંધાવી દીધેલી છે. JDC ન્યૂઝ સાથી અશરફ મીરા સૈયદ વિછિયા.